नमस्कार दर्शक मित्रों, तमे जोई रह्या छो नवसारी लाइव। आजे मोदीजीनो जन्मदिवस छे अने तेने लईने घणा कार्यक्रमो योजाया अने घणी बधी उजवणी थई। सवारथी सांज सुधी आजे नवसारीमां भाजप द्वारा घणी खरी उजवणी करवामां आवी, परंतु अमे रात्रे तमने अहीं एक શાળામાં લઈને આવ્યા છે। જલાલપુર ખાતે આવેલી ગૌરીશંકર મોહલ્લાની આ શાળા છે, નગરપાલિકા સંચાલિત શાળા છે, અને ત્યાં અમે લઈને આવ્યા છે કે જ્યાં અમે તમને આજે એક નવું મોદીજીના જન્મદિવસ નિમિત્તે નવી એક શરૂઆત થઈ છે। આ તમે જોઈ રહ્યા છો, આ એક ક્લિનિક છે કે જે અહીં બનાવવામાં આવી છે, અને સરકારી ક્લિનિક છે, જે પીએસસી સેન્ટર હોય તે પ્રકારનું પીએસસી અહીં બનાવવામાં આવી છે। આજથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે, એટલે લોકો જે રાત્રે પીએસસી 5 વાગે સાંજે બંધ થઈ જતી અને લોકોએ કંઈ પણ તકલીફ થાય તો તે લોકોએ સિવિલ સુધી લાંબુ થવું પડતું હતું નાની નાની બાબત માટે, પરંતુ હવે સરકાર દ્વારા આજે નવસારી જિલ્લામાં 3 ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે। અને જે પ્રથમ ક્લિનિક અહીં અમે આવ્યા છીએ જલાલપુર ગૌરીશંકર મોહલ્લા ખાતે, બીજું સમોદિયા ખાતે અને ત્રીજું ઇટાળવા ખાતે ખોલવામાં આવ્યું છે, ત્યારે આપણે ડૉક્ટર સાથે વાત કરીશું। આજે ક્લિનિકનો પ્રારંભ કર્યો છે, કયા પ્રકારની કામગીરી કરી? આજે 17 સપ્ટેમ્બર 2021 ના રોજ દીનદયાળ મોબાઈલ હેલ્થ ટીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આપણા માનનીય CDHO સરના હસ્તે અને ગ્રામજનોના હસ્તે। અને એમાં મેઇન ઉદ્દેશ એવો છે કે જે ઇન્ટિરિયર એરિયા છે, જે પુઅર એરિયા છે, સ્લમ એરિયા, જે લોકો જે સિવિલ હોસ્પિટલ સુધી જઈ નહીં શકે, એમને પ્રાથમિક સારવાર પેટે અહીંના દૂર નહીં જવું પડે, અને સ્પેશિયલી જે કામ કરતા હોય, આખો દિવસ બિઝી હોય, એટલે સ્પેશિયલી એમના માટે ટાઈમ 5 થી 9 નો રાખવામાં આવ્યો છે। એમને પ્રાથમિક હેલ્થની ટ્રીટમેન્ટ બધી અહીંથી આપવામાં આવશે, ઉપરાંત અમુકના મેડિકલ ચેકઅપ બી કરવામાં આવશે અહીંયા। આજે પ્રથમ દિવસે કેટલા દર્દીઓ આવ્યા અને કયા પ્રકારની કામગીરી? આજે પ્રથમ દિવસે 7 થી 8 દર્દીઓ લાભ લીધો છે, અને એક ખૂબ સારી શરૂઆત કહેવાય છે। અને હજુ સુધી લોકોને ગામ સુધી પહોંચી નથી રહ્યું કે અહીંયા ચાલુ થયું છે, હવે ધીરે ધીરે એમનું પણ કરવામાં આવશે, માહિતી આપવામાં આવશે, અને એમનું વધશે એવી આશા રાખીએ છીએ। તો આપણી સાથે જલાલપુરના માજી ધારા ચૂંટાયેલા સભ્યો આપણી સાથે છે, અને હે માજી કીધા છે, મેં તમે ચિંતા ના કરો, અમે તમે ઓળખીએ છીએ કે કાળુભાઈ ચાવડા છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું કઈ રીતે આજે ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો। આ વિસ્તારના માજી કોર્પોરેટ તરીકે જ્યારે આ વિસ્તારની અંદર ક્લિનિક ચાલુ થતો હોય, ખૂબ આનંદની લાગણી અનુભવું છું, એટલા ખાતર કે સૌ પ્રથમ ગુજરાત સરકારે એના 2020-2021 બજેટની અંદર સ્લમ વિસ્તાર, જે શહેરી વિસ્તાર હોય, શહેરી વિસ્તારમાં જે સ્લમ વિસ્તાર હોય એના નાગરિકોને સુવિધા મળી રહે, આરોગ્યની સુવિધા મળી રહે, એટલા ખાતર 10,000ની વસ્તીએ એક હેલ્થ ક્લિનિક સાંજે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ કરવાનો જે નિર્ણય લીધો, અને ખૂબ આનંદ એટલા માટે થાય કે આજે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જન્મદિવસ છે, અને તે જ દિવસે જ્યારે આનું લોકાર્પણ કરે છે તો જિલ્લા આરોગ્ય અધિકારી અને એટલે ખૂબ આનંદ અનુભવું છું, અને એ વધારેમાં વધારે આ વિસ્તારના લોકો એનો લાભ લે અને સુવિધા મળી રહે। એક વાત તો ચોક્કસ છે કે ગુજરાતની ભારતીય જનતા પક્ષની સરકાર લોકોના આરોગ્યની સુવિધા ઘર આંગણે મળી રહી, અને જે આ વિસ્તાર જે કામદાર વિસ્તાર છે, જે લોકો મજૂરીએ જતા હોય, નોકરીએ જતા હોય, અને તે લોકો સાંજે જ્યારે પરત થાય અને તે દરમિયાન જે રાત્રે સાંજનો ટાઈમ રાખ્યો છે 5 થી 9 નો, કે જેથી એને વધુને વધુ એ લોકો વિસ્તારના લોકોને લાભ થશે, અને આરોગ્યની સુવિધા આજે જિલ્લા પંચાયતના અધિકારીઓ જ્યારે અહીંયા ચાલુ કર્યું છે ત્યારે હું ખૂબ આનંદ અનુભવું છું। નવસારી નગરપાલિકાએ બી એની આ સ્કૂલ હતી એના ફાજલ જે ઓરડા પડેલા હતા એ પણ તાત્કાલિક ફાળવી દીધા, એનો બી નવસારી નગરપાલિકાનો પણ આભાર માનું છું। નવસારીમાં આજે કેટલા જગ્યાએ ચાલુ કરવામાં આવ્યો છે ક્લિનિક? ખરેખર એ બાબતમાં મને વધારે માહિતી નથી, પણ અહીંયા તપાસ કરતાં મને ખબર પડી કે એક અહીંયા કંઈક ગૌરીશંકર મોહલ્લા શાળા નંબર 6 છે, એક કંઈક છાપરા રોડ પર છે, અને એક સમોદિયાની અંદર, વિજલપુર સમોદિયાની અંદર છે, 3 ક્લિનિક આ ચાલુ થયા છે। એટલે કે નવસારીમાં આજે પ્રથમ 3 ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે, અને શરૂઆત આજે થઈ છે, ધીમે ધીમે બાકીના પણ ચાલુ થશે, એટલે લોકોને ઘર બેઠા સારી સુવિધા મળે, સારી સારવાર મળે તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે સરકાર દ્વારા। અને આજે અમે તમને જણાવ્યું તેમ આજે 3 જગ્યાએ ક્લિનિક ચાલુ થઈ છે, અને ધીમે ધીમે લેબોરેટરી પણ ચાલુ કરવાની વાત જરૂરથી આપણે તમારી પાસે જાણીશું, તો કયા પ્રકારની લેબોરેટરી ચાલુ કરવાની? લેબોરેટરીમાં મોસ્ટ ઓફ હિમોગ્લોબિન, યુરિન, શુગર, આલ્બ્યુમિન એ બધાની રૂટીન તપાસ કરવામાં આવશે, અને એના માટે બી એનિમિયાની એ બધી બી તપાસ રૂટીન લેવાલે કરવામાં આવશે। હમણાં હજુ સ્ટાર્ટ નથી કરવામાં આવ્યું, પણ આગળ અહીંથી સેમ્પલ લઈને એને બીજે દિવસે રિપોર્ટ મળશે એવું થશે અહીંયા ટૂંક સમયમાં, એટલે થશે એ સુવિધા ચાલુ। ટૂંક સમયમાં 5 ટેસ્ટ જે આવે છે મુખ્યમંત્રી યોજના હેઠળ એ કંઈ ચાલુ થશે, એમાં હિમોગ્લોબિન, યુરિન, શુગર, આલ્બ્યુમિન
અને સુગરનો આરબીએસ ને પીપીટુબીએસ ટેસ્ટ કરાવો. લો કરો વાત, આ તો સારામાં સારું થઈ ગયું. લોકોને હવે ઘર બેઠા મફતમાં સારવાર મળશે, પ્લસ રિપોર્ટ પણ મફતમાં. અત્યારે હાલમાં કેવું થાય છે કે રિપોર્ટ કરવા માટે બહાર જવું પડતું હોય છે, બીજા ક્લિનિકમાં પૈસા ખર્ચવા પડતા હોય, પરંતુ ટૂંક સમયમાં સરકાર અહીંયા ચાલુ કરવા જઈ રહી છે. એટલે સરકારનું મોટું પગલું છે આજે મોદીજીના જન્મદિવસથી આનો પ્રારંભ થયો છે. નવસારીમાં ઠેર ઠેર આ પ્રકારના ક્લિનિકો ઊભા થશે અને લોકોને સુવિધા સારી પડી મળી રહે તે માટેનું જે મોદીજીનું વિઝન છે તેને સરકાર પણ અહીંયાના અધિકારીઓ પણ એને પૂરું કરવા માટે સજ્જ બન્યા છે. ત્યારે આ જ પ્રકારના સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને જોડાયેલા રહો નવસારી લાઈવ સાથે.